એટલે પેસ્ટિસાઇડ નો તો ઘણો ઉપયોગ કર્યો બરાબર, પણ એ મિલીબગ ની અંદર એમાં જોઈએ એટલું રિઝલ્ટ મળતું નથી. રિઝલ્ટ મળે પણ 5 દિવસે પાછો હતો એવું. નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ મંથન ચેનલમાં તમારું હું તરંગ પટોડે હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક સીતાફળીના બગીચામાં છીએ કે જેમાં હમણાં 15 દિવસ પહેલા મિલીબગ નો હેવી એટેક હતો. તો એ મિલીબગમાં આપણે ખેડૂતે કઈ રીતે ટ્રીટમેન્ટ કરી એના વિશે માહિતી મળ્યો. નમસ્કાર ખેડૂત મિત્રોને ટૂંકમાં તમારો પરિચય આપી દો. મારું નામ દીપકભાઈ અડવાણી, ગામ મંથલી, જિલ્લો જુનાગઢ. મારા મોબાઈલ નંબર 63555-13605. હવે આપણે દીપકભાઈ જે આપણે આમાં તમારે સીતાફળીમાં જે મિલીબગ હતી એના માટે તમે કઈ દવાનો ઉપયોગ કર્યો હતો? આની પહેલા પેસ્ટિસાઇડનો તો ઘણો ઉપયોગ કર્યો બરાબર, પણ એ મિલીબગ ની અંદર એમાં જોઈએ એટલું રિઝલ્ટ મળતું નથી. રિઝલ્ટ મળે પણ 5 દિવસે પાછું હતું એવું નવું બરાબર. તો હવે તમે કેમિકલની જગ્યાએ તમે કઈ દવાઓ વાપરી? આપણે ક્રિઓટી બાયોવેરા પ્લસનું અમે છંટકાવ કર્યો છે, પાણી સાથે પલાળીને બેક્ટેરિયા છાંટ્યા છે બરાબર. પર પંપની અંદર 25 ml નું માપ છે, માપ રાખ્યું હતું બરાબર. અને એ છાંટ્યા પછી અમને 7 દિવસે બહુ સરસ રિઝલ્ટ મળેલ છે બરાબર. જે સીતાફળનું ફ્રૂટ હોય એની હાઈસમાં જે અંદર હોય એ આપણે સળી હુંએ ઉપાડીએ ને તો એમાં લાલ કલરનો ઉપદ્ર નીકળતો હતો, ઈંડા નીકળતા હતા. આજે આપણે એને ફૂંક મારીએ ને તો એ ઉડી જાય છે, એટલે બહુ સરસ રિઝલ્ટ મળેલ છે બરાબર છે. તો જે બીજા ખેડૂત મિત્રો છે કે જેને સીતાફળીના બગીચા છે, જેને કે મિલીબગનો એટેક છે, તેના માટે તમારો શું સંદેશો છે? મારું એવું કહેવાનું છે ખેડૂત મિત્રોને કે પેસ્ટિસાઇડની અંદર રિઝલ્ટ મળે છે પણ આપણને જોઈએ એટલું મળતું નથી બરાબર. તો ભવિષ્યમાં પણ બેક્ટેરિયલ પ્રોડક્ટ ઉપર તો જવું જ જોઈએ બરાબર છે. તો આ બેક્ટેરિયલ મેં જે ક્રિએટિવ બાયોવેરા પ્લસનું છંટકાવ કર્યો તો મને સારું એવું રિઝલ્ટ મળેલ છે અને નરી આંખે જોઈ પણ શકાય છે બરાબર છે. તો ખેડૂત મિત્રો, આ હતી દીપકભાઈ સાથેની વાત. આવી રીતે ફરી મળીશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન.